विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नंबर 4 प्राणी सृष्टिनी वात करीशुं। चेप्टर नंबर 4 प्राणी सृष्टि। तो आपणे जे वनस्पति सृष्टिनी वात करी गया के जेमां आपणे जुदा जुदा प्रकारनी वनस्पतिनी वात करी, जुदा जुदा समुदायमां विभाग पाड़ेला हता, जेम के द्विअंगी, त्रिअंगी, पछी अनावृत बीजधारी, आवृत बीजधारी। आवृत बीजधारी में बे वर्ग था, एक दळी वनस्पति अने द्विदळी वनस्पति। तो ये बात हवे आपणी अहीं पूर्ण थई। हवे आपणे चेप्टर नंबर 4 प्राणी सृष्टिनी वात करीए। तो प्राणियोंमां वर्गीकरण जे करवामां आवे छे, એ વર્ગીકરણ કયા પ્રકારનું છે, પ્રાણી સૃષ્ટિને કઈ રીતના વર્ગીકૃત કરવામાં આવે, તો તેમને સૌથી પહેલાં બે ઉપસૃષ્ટિમાં વિભાજિત કરાયું છે। જો આ થોડી જૂની જે આપણી પુસ્તક હતી, જૂની ચોપડી હતી, એના આધારે હું એક થોડીક વાત કરીશ અને પછી આપણે આપણા નવા ચોપડી પર આવી જઈશું, નવી બુકની વાત કરીશું। તો જે ઉપસૃષ્ટિની વાત કરીએ તો એમાં એકકોષી અને બહુકોષીના આધારે, તો જે એકકોષી હતા એમને પ્રોટિસ્ટા તરીકે ઓળખવામાં આવે, અને જે બહુકોષી હતા એમને મેટાઝુઆ તરીકે ઓળખવામાં આવે। જે એકકોષી હતા એને શેમાં મૂક્યા, પ્રોટિસ્ટામાં, અને જે બહુકોષી હતા એમને શેમાં મૂકેલા છે, તો કે મેટા જુવામાં મૂકેલા છે। હવે આ જે એક કોષી છે એનું જો ઉદાહરણ લેવું હોય તો એની અંદર સમુદાય આવશે આપણો પ્રજીવ સમુદાય। કયો સમુદાય? તો સમુદાય છે પ્રજીવ, સમુદાય પ્રજીવ। કયો સમુદાય? પ્રજીવ સમુદાય। અને જો એનું ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણમાં આપણે કહીશું પ્રજીવમાં કોનો કોનો સમાવેશ થાય, તો અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ એનો સમાવેશ થાય। પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, બરાબર? સારું, તો આ પ્રોટિસ્ટા, બરાબર? સમુદાય કયો આવશે? ઉપસૃષ્ટિ પ્રોટિસ્ટા, જે એકકોષી સજીવ હતા, અને બહુકોષીને શેમાં મૂકવામાં આવ્યું? મેટાઝુઆમાં। હવે સમુદાય પ્રજીવ અને એના ઉદાહરણ લીધા। હવે જે મેટાઝુઆ છે એના બે વિભાગ પડ્યા। મેટાઝુઆના કેટલા વિભાગ પડ્યા? તો કે બે વિભાગ પાડવામાં આવ્યા। ઉપસૃષ્ટિ પછી એને શેમાં વિભાજિત કર્યું? વિભાગમાં વિભાજિત કર્યું। તો બે વિભાગ કયા કયા? તો પહેલો વિભાગ હતો પેરાઝુઆ અને પેરાઝુઆ, અને બીજો વિભાગ હતો યુમેટાઝુઆ। કયો વિભાગ હતો? પેરાઝુઆ, અને બીજો વિભાગ હતો યુમેટાઝુઆ। તો અહીંયા પેરાઝુઆ અને યુમેટાઝુઆ કઈ રીતના પડ્યા? તો હવે જો બહુકોષી સજીવ હતા તો એમાં કોષીય સ્તરીય આયોજન, એટલે કોષો જ્યારે શિથિલ ગોઠવણી કરી અને પેશીનું નિર્માણ નથી કર્યું, માત્ર કયા આયોજન પ્રમાણે રહ્યા? તો કે કોષીય આયોજન પ્રમાણે જ ગોઠવણી થઈ। કયા આયોજન પ્રમાણે? કોષીય સ્તરીય, કોષીય સ્તર ધરાવતી આયોજન કર્યું। તો એવાને આપણે શેમાં, કયા વિભાગમાં મૂકીએ છીએ? પેરાઝુઆ વિભાગમાં મૂકીએ છીએ। તો એમાં સમુદાય આવશે સછિદ્ર। એમાં સમુદાય કયો આવશે? તો સમુદાય આવે છે સછિદ્ર। અને જો એનું ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણમાં આપણે વાદળી ઉદાહરણમાં લઈએ છે। ઉદાહરણ તરીકે શું લઈશું આપણે? વાદળ। હવે આ કોષીય સ્તર એટલે માત્ર કોષો છે, પણ જ્યારે કોષો પેશીમાં પરિણમે, એટલે કે પેશીય સ્તરીય આયોજન થયું, પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગ તંત્ર સ્તરીય ત્રણે પ્રકારનું થશે। અંગ પહેલા પેશી, પેશીમાંથી અંગ, અને અંગમાંથી કોનું નિર્માણ થશે? તો અંગ
तंत्र स्तरीय आयोजन। तो हवे जो पेशी स्तरीय आयोजन जोईए तो एनी अंदर उदाहरण में आवशे। पेशी स्तरीय में आपणे कोनुं उदाहरण लई शकीए? तो पेशी स्तरीय में आपणे उदाहरण लईशुं कोष्ठांत्री समुदायनुं उदाहरण लईशुं। कया समुदायनुं? कोष्ठांत्री। उदाहरण समुदाय पेशी स्तरीय आयोजन में समुदाय क्यों? कोष्ठांत्री। अने एनु उदाहरण आवशे जेलीफिश। उदाहरण में क्यों आवशे? जेलीफिश। एनु उदाहरण अपने एक उदाहरण राखे जेलीफिश एनु उदाहरण आवशे। जो वधारे तमने याद रहे उदाहरण क्यों तो हाइड्रा। पेशी स्तरीय आयोजन की बात करी रहा छे एमां कयो समुदाय छे? कोष्ठांत्री समुदाय छे। पछी यू मेटाजोआ में जपड़ा बधी बात करी रहा छे। पछी अंग स्तरीय आयोजन में समुदाय लईए तो पृथुकृमि। आमां कयो समुदाय आवशे? समुदाय पृथुकृमि। अने जो उदाहरण लेवो होय तो यकृतकृमि एनुं उदाहरण लईशुं। कृमि बधा बराबर। अने छेल्ले अंगतंत्र। बधा अंगतंत्रनुं निर्माण थाय तो अंगतंत्र स्तरीय आयोजनमां एकथी वधारे समुदाय आપણને જોવા મળે છે। જેમ કે કયા કયા સમુદાય? તો શૂદ્ર કૃમિ સમુદાય આ બધા સમુદાય છે। કયા કયા છે? શૂદ્ર કૃમિ, શૂદ્ર કૃમિ સમુદાય, નુપુર, સંધિપા, સંધિપા, ત્વચી અને મેરુદંડી। તો જ્યારે અંગતંત્ર સ્તરીય હવે વાત આવે છે ત્યારે અંગતંત્ર સ્તરીયમાં આપણને આ પ્રકારે જુદા જુદા જોવા મળશે સમુદાય। સૂત્રકૃમિ, નુપુર, સંધિપાદ, મૃદુકાય, ત્યાર પછી શૂળત્વચી અને મેરુદંડી। તો હવે બધાના ઉદાહરણ જોવાતા જઈએ તો સૂત્રકૃમિમાં ઉદાહરણ લેવું હોય તો કયું ઉદાહરણ લઈશું? કરમ્યું। કયું ઉદાહરણ? કરમ્યું। સૂત્રકૃમિમાં ઉદાહરણ કયું આવશે? કરમ્યું। નુપુરમાં ઉદાહરણ લેવું હોય તો અળસિયું। એક એક જ ઉદાહરણ હું અત્યારે લઉં છું। સંધિપાતમાં ઉદાહરણ જેના પગ સાંધાવાળા પાંગવાળા એને સંધિપાત કહેવાય। તેના ઉદાહરણમાં આપણે વીંછી લઈ શકીએ, ભરવાડ લઈ શકીએ તો ભરવાડ લઈએ છીએ, પતંગી લઈ શકીએ। મૃદુકાય, મૃદુકાયની વાત કરીએ આપણે તો ઓક્ટોપસ, ઓક્ટોપસ બાબા યાદ છે તમને? ફૂટબોલની અંદર ઓક્ટોપસની વાત આવી છે। શૂળત્વચી, શૂળત્વચીનો મતલબ જેના શરીર ઉપર કાંટા આવેલા હોય એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? શૂળ ત્વચી। તો એમાં આપણે સ્ટાર ફિશ અથવા તો સમુદ્ર તારા, સમુદ્ર તારા, સ્ટાર ફિશ। તો અને મેરુદંડીમાં તો પછી પૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી એવા બધા આવશે। તો સમુદાય કયા કયા આવે છે? સૂત્રકૃમિ, નુપુર, સંધિપાદ, મૃદુકાય, શૂળ ત્વચી અને મેરુદંડી। આ બધામાં અંગતંત્ર સ્તરીય પ્રકારનું આયોજન છે। તો હવે આપણે જો અહીંયા ફરીથી એકવાર વાત કરી જઈએ તો પ્રાણી
પ્રાણી સૃષ્ટિને ઉપસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિને ઉપસૃષ્ટિ પ્રોટિસ્ટા અને કઈ ઉપસૃષ્ટિ છે? પ્રોટિસ્ટા અને મેટાઝુઆમાં વહેંચવામાં આવે છે. સેના આધારે? તો કોષોની સંખ્યાના આધારે, એક કોષી બહુકોષી. આમાં સમુદાય, પ્રોટિસ્ટામાં પ્રજા. મેટાઝુઆમાં બે વિભાગ પડશે, પેરાઝુઆ, યુ મેટાઝુઆ. પેરાઝુઆમાં સમુદાય આવશે સચિત્ર. યુ મેટાઝુઆમાં જો પેશીય નિર્માણ હોય, કોષો ભેગા મળીને પેશીનું નિર્માણ કરે તો કોષ્ઠાંગો, અંગનું નિર્માણ કરે તો પૃથુકૃમિ, અને અંગતંત્રનું નિર્માણ કરે તો સૂત્રકૃમિ, નુપુર, સંધિપાય, મૃદુકાય, સૂળ ત્વચી અને મેરુદંડી એવા સમુદાય જોવા મળે. હવે આજે અંગતંત્રની વાત કરીએ છીએ તો અંગતંત્રમાં આપણને જુદા જુદા પ્રકારના અંગતંત્ર જોવા મળે. તો અહીંયા આપણે આ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ ભણતા પહેલાં કેટલાક શબ્દોથી જાણકાર થવું પડે, અથવા કેટલાક શબ્દો સમજવા પડે. તો શબ્દ સમજાવો એવો એક પ્રશ્ન આવે, જેની અંદર પહેલો શબ્દ છે પાચન માર્ગને લગતો અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. આવો પાચન માર્ગને લગતો એક શબ્દ છે અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. આવો શબ્દ, તો અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? તો અહીંયા આપણે કહીશું કે મુખ દ્વાર અને મળ દ્વાર બંને માટે એક જ માર્ગ હોય તો અપૂર્ણ પાચન માર્ગ. મુખ દ્વાર અને મળ દ્વાર એટલે કે ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને એક જ રસ્તે થતું હોય તો અપૂર્ણ પાચન માર્ગ, અને ઇનકમિંગ અને આઉટગોઈંગ ડ્યુઅલ સિમ કાર્ડ બે જો જુદા જુદા માર્ગે થતું હોય, અલગ અલગ માર્ગ હોય તો એને શું કહેવાય? સંપૂર્ણ પાચન માર્ગ. તો અપૂર્ણ પાચન માર્ગ માટે આપણે શું કરવું? મુખ દ્વાર અને મળ દ્વાર માટે એક જ માર્ગ, એટલે એક જ રસ્તે બંને પ્રક્રિયા થાય છે. મુખ દ્વાર મળ દ્વાર ખોરાક જ્યાંથી ગ્રહણ થાય ત્યાંથી જ ઉત્સર્જન પણ થાય છે, બરાબર? કોઈ અલગ રસ્તો છે નહીં. જ્યારે સંપૂર્ણમાં મુખ દ્વાર અને મળ દ્વાર માટે અલગ અલગ માર્ગ, તો એને કેવો માર્ગ કહીશું? આપણે સંપૂર્ણ પાચન માર્ગ કહીશું. તો અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. ત્યાર પછી ત્રીજું આવશે પરિવહન તંત્રને લગતી વ્યાખ્યા. બંધ પરિવહન, આપણે ઉદાહરણ આમાં નથી લેવા, બરાબર? બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર. તો આમાં બંધ પરિવહન તંત્રમાં શું કે? તો પહેલું તો પરિવહન તંત્ર એટલે શું? તો આપણે કહીશું રુધિરનું વહન, બરાબર? તો રુધિર જે છે એ બંધનો મતલબ શું થશે? તો રુધિર એ હૃદયમાંથી ધમની દ્વારા ક્યાં જશે? અંગોમાં, અને અંગોમાંથી શિરા દ્વારા ફરી પાછું, અંગોમાંથી શિરા દ્વારા ફરી પાછું ક્યાં આવે છે? હૃદયમાં. તો જુઓ રસ્તો કેવો થઈ ગયો, બંધ થઈ ગયો. તો આને આપણે શું કહીએ છીએ? બંધ પરિવહન તંત્ર કહીએ છીએ. કેવું કહેવાય?
मन परिवहन तंत्र हृदयमांथी रुधिर धमनी द्वारा अंगोमां अंगोमांथी रुधिर शिरा द्वारा हृदयमां फरी पाछू आवे छे माटे तेने बंध परिवहन तंत्र कहेवाय। हवे कुल परिवहन तंत्रनी वात करीए आपणे तो हृदयमांथी रुधिर जाय छे खरुं पण क्यां जाय छे तो के अंगोमां नथी जतुं परंतु विविध ओटरमां जाय छे। ओटर अथवा तो एने कहेवाय देह गुहा अथवा एने कहेवाय पोलांग शरीरनुं जे पोलांग छे ત્યાં જાય છે। હૃદયમાંથી રુધિર ક્યાં ગયું ઓટરમાં અથવા તો દેહ ગુહાના પોલાણમાં ગયું અને ત્યાં કોષો જે છે એ કોષો પેશીઓ એ બધા આ રુધિરનો ઉપયોગ કરે છે તો અહીંયા માર્ગ બંધ છે નહીં માટે એને બહુ પરિવહન તંત્ર કહેવાય તો ખુલ્લું પરિવહન તંત્ર કહેવામાં આવે છે। તો બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર એ પછી આપણે આગળ હવે વાત કરીશું સમમિતિની વાત કરીશું આપણે હવે આગળ આવશે સમમિતિ સમમિતિ તો સમમિતિ જે શબ્દ છે એમાં એવું કહે છે કે જે પણ પ્રાણી છે એ પ્રાણીના શરીરને જો મધ્ય અક્ષેથી કાપવામાં આવે અને એના ભાગ પડે મધ્ય અક્ષેથી આપણે એને કાપીએ અને એના ભાગ પડે ધારો કે આપણે જો હું તમને ઉદાહરણ આપું કે વાલનો દાણો હોય એને આપણે જો પાણીમાં પલાળી રાખીએ અને પછી આપણે એને લઈએ અથવા ચલો કાજુ અને એને તમે વચ્ચેથી બે ફાટકા કરો અને બે સરખા ભાગમાં વિભાજિત થાય તો એવી જ બે ભાગમાં ટૂંકમાં વિભાજિત એને આપણે સમમિતિ તરીકે ઓળખીએ છીએ તો પ્રાણીને પણ જ્યારે મધ્ય અક્ષેથી કાપવામાં આવે અને બે ભાગમાં વિભાજિત થાય તો એને બે સરખા ભાગમાં વિભાજિત થાય ત્યારે આપણે એને સેના તરીકે ઓળખીએ તો અરીય સમમિતિ અથવા દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખી શકાય। તો પ્રાણીને જ્યારે મધ્ય અક્ષેથી કાપતા જો બે સરખા ભાગમાં વિભાજિત થાય તો સમમિતિ અને બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ અસમમિતિ તરીકે ઓળખીએ। તો સમમિતિમાં અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે બંનેમાં શું થશે સરખા જ ભાગ પડશે કારણ કે સમમિતિનો મતલબ શું કે બે સરખા ભાગમાં વિભાજિત મધ્ય અક્ષેથી બે સરખા ભાગમાં વિભાજિત એને આપણે સમમિતિ કહીએ જો બે સરખા ભાગ ન પડે તો એને શું કહીશું અસમમિતિ બરાબર સારું બે સરખા ભાગ ન પડે તો એને શું કહેવાય અસમમિતિ જેમાં મધ્ય અક્ષેથી બે સરખા ભાગ ન પડે ભાગમાં વિભાજિત ન થાય બરાબર એટલે એક ભાગ મોટો રહી જાય એક ભાગ નાનો રહી જાય તો એ અસમમિતિ। હવે અહીંયા સમમિતિ એટલે બે તો સરખા ભાગ થવાના છે તો બે સરખા જ ભાગ એટલે અરીય ઊભું ભાગ પડીએ બે સરખા ભાગ તો અરીય દ્વિપાર્શ્વનો મતલબ ડાબો અને જમણો એમ બે ભાગ પડે જ્યારે તો એને આપણે શું કહીએ છીએ દ્વિપાર્શ્વ તરીકે ઓળખીએ છીએ એટલે ડાબા અને જમણા એવા બે ભાગમાં વિભાજિત કરીએ તો એને સેના તરીકે ઓળખીશું આપણે દ્વિપાર્શ્વ સમમિતિ જેમાં ઉદાહરણમાં નુપુરક અને સંધિપાત લઈ શકાય જ્યારે અરીયમાં આપણે શું કીધું કે એને બે સરખા ભાગેથી મધ્ય અક્ષમાંથી બે સરખા ભાગેથી વિભાજિત કરીશું
અને અહીંયા ડાબા અને જમણા એમ બે ભાગમાં, તો આપણે એને દ્વિપાર્શ્વ સમમિતિ કહીશું. તો સમમિતિ એ પછી આવશે હવે ગર્ભસ્થ. કઈ રચના આવશે? ગર્ભસ્થ. આ જે વર્ગીકરણ કરવાનું છે પ્રાણીનું વર્ગીકરણ, એમાં આ આ લક્ષણો આપણે ધ્યાનમાં લઈશું. તો ગર્ભસ્તર ત્રણ હોય તો એને ત્રિગર્ભસ્તર કહેવાય. ત્રણ ગર્ભસ્તર ધરાવે તો એને આપણે શું કહીશું? ત્રિગર્ભસ્તર. અને જો બે ગર્ભસ્તર ધરાવતા હોય તો એને શેના તરીકે ઓળખીએ છીએ? દ્વિગર્ભસ્તર તરીકે ઓળખીએ. તો હવે બે ગર્ભસ્તર એટલે કયા અને ત્રણ એટલે કયા? તો ત્રણ ગર્ભસ્તર, ગર્ભસ્તરમાં જોઈએ આપણે તો બે પ્રકાર પડે. દ્વિગર્ભસ્તર અથવા દ્વિગર્ભસ્તરીય પ્રાણી અને ત્રિગર્ભસ્તરીય પ્રાણી. ત્રિગર્ભસ્તરીય પ્રાણી તો દ્વિનો મતલબ શું થશે? બે ગર્ભસ્તર. કયા બે ગર્ભસ્તર? તો બાહ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર. આ બે જ પણ કયું? બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર. જ્યારે ત્રીનો મતલબ થશે બાહ્ય ગર્ભસ્તર, અંતઃ ગર્ભસ્તર અને આ બંનેની વચ્ચે, બાહ્ય ગર્ભસ્તર, અંતઃ ગર્ભસ્તર અને આ બંનેની વચ્ચે મધ્ય ગર્ભસ્તર. એટલે ત્રણ થઈ ગયા, ત્રણ સ્તર થઈ ગયા. તો આને ત્રિગર્ભસ્તર કહેવાય. બે જ હોય તો દ્વિગર્ભસ્તરી કહેવાય. જો આની આકૃતિ લેવી હોય તો આકૃતિમાં આ પ્રકારે આપણે જે સ્તર છે એ જોતા જઈએ તો આ રીતે જોવા મળશે. અહીંયા આકૃતિ દોરું. તો હવે અહીંયા જો, તો અહીંયા જો, અહીંયા બધા કોષો હોય બરાબર. અહીંયા કોષો, કોષ આ રીતના ગોઠવાયેલા હોય. આખું કોષીય રચના છે, આ બધા કોષોની વાળી રચના છે. અહીંયા પણ કોષ હોય, આકાર જુદો હોય શકે કોષનો. આ રીતના વચ્ચે કોષ કેન્દ્ર બતાવી દેવાનું, એટલે ટપકું બતાવી દેવાનું. હવે અહીંયા પણ સેમ જ થશે, એકદમ નજીક નજીક ગોઠવાયેલા કોષો. અહીંયા પણ આપણને કોષો જોવા મળશે અને અહીંયા એક વધારાનું વચ્ચે સ્તર હશે. જે પણ શું હશે તો કે એ પણ બાહ્ય ગર્ભસ્તર. આ કયું થશે? બાહ્ય. આ જે છે એ અંતઃ ગર્ભસ્તર, અંતઃ. અને પેલામાં જોઈએ તો વચ્ચે આપણને મધ્ય ગર્ભસ્તર જોવા મળે છે. જ્યારે અહીંયા એ ભાગ કેવો રહી જાય છે? ખાલી રહી જાય છે. તો આને દ્વિગર્ભસ્તરી અને પેલાને કયા કહીશું? ત્રિગર્ભસ્તરી તરીકે ઓળખીએ છીએ. તો ગર્ભસ્તરની બાબતે. ત્યાર પછી આવશે દેહકોષ્ઠની બાબતે જુદા પણ કઈ રીતના જોવા મળશે.
तो देह कोष्ठ पहले पहले तो देह कोष्ठ कोने के बाद तो देह इतने सारे अने कोष्ठ इतने पूला तो जब पाचन मार्ग अने शरीर दीवार अने पाचन नली आ बे वच्चे अवकाश हो वच्चे अवकाश हो એટલે કે જગ્યા હોય તો ઈ જગ્યાને દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે જે પોલાણ છે પોલાણને આપણે શું કહીશું દેહ કોષ્ઠ હવે જેમાં આવું પોલાણ હોય તો એને દેહ કોષ્ઠ પોલાણ ન હોય અદેહ કોષ્ઠ પણ કેટલાક પ્રાણી એવા છે કે જેમાં જે મધ્ય ગર્ભ સ્તર છે તેમાં ક્યાં ક્યાં છૂટી છવાઈ કોથળીઓ આવેલી છે તો હવે આ જે છૂટી છવાઈ કોથળીઓ છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ તો કે કૂટદેહ કોષ્ઠી તરીકે ઓળખવામાં આવે શેના તરીકે ઓળખીશું કૂટદેહ કોષ્ઠી તરીકે ઓળખીશું તો દૈહિક અવકાશ જે છે એનું જે દેહ કોષ્ઠ ધરાવે છે એનું જે આજુબાજુનું આવરણ છે એ મધ્ય સ્તરથી આખું વીટળાઈ ગયેલું છે શું થયેલું છે મધ્ય ગર્ભ સ્તરનું એના ઉપર આખું અસ્તર આવી જાય છે તો દેહ કોષ્ઠીની જ્યારે આપણે રચના જોઈશું તો એની અંદર આપણને આ રીતના આ બાહ્ય ગર્ભ સ્તર આ જે છે શું છે બાહ્ય ગર્ભ સ્તર પછી આવશે મધ્ય ગર્ભ સ્તર આવશે મધ્ય ગર્ભ સ્તર આ મધ્ય ગર્ભ સ્તર ત્યાર પછી આવશે અંતઃ ગર્ભ સ્તર આ શું છે અંતઃ ગર્ભ સ્તર તો અહીંયા આપણને જે જોવા મળ્યું પોલાણ એને આપણે શેના તરીકે ઓળખીશું દેહ કોષ્ઠ તરીકે ઓળખીએ છીએ આ બાહ્ય ગર્ભ સ્તર આ મધ્ય ગર્ભ સ્તર અને આ અંતઃ ગર્ભ સ્તર તો દેહ કોષ્ઠમાં આપણને આ રીતના જોવા મળશે હવે જો આપણે કૂટ દેહ કોષ્ઠની વાત કરીએ તો પહેલું આપણને આ શું જોવા મળશે બાહ્ય ગર્ભ સ્તર જોવા મળશે બરાબર પછી અંતઃ ગર્ભ સ્તર જોવા મળશે પણ મધ્ય ગર્ભ સ્તર જોવા મળતું નથી એના સ્થાને છૂટી છવાઈ આ રીતના કોથળીઓ જોવા મળશે છૂટી છવાઈ શું જોવા મળશે કોથળીઓ તો આ અંતઃ ગર્ભ સ્તર આ બાહ્ય ગર્ભ સ્તર પણ મધ્ય ગર્ભ સ્તર છે નહીં એના સ્થાને છૂટી છવાઈ કોથળીઓ જે ક્યાં જોવા મળશે મધ્ય ગર્ભ સ્તરમાં તો આને આપણે કેવા કહીએ છીએ આપણા ખોટું દેખાય છે આવી કોથળીઓના કારણે આપણને મધ્ય ગર્ભ સ્તર જેવું દેખાય છે પણ એ છે નહીં એટલા માટે એને કૂટ દેહ કોષ્ઠી કહેવાય કેવા કહેવાય કૂટ દેહ કોષ્ઠી તરીકે ઓળખવામાં આવશે શેના તરીકે ઓળખીશું કૂટ દેહ કોષ્ઠી અને છેલ્લે અદેહ કોષ્ઠી અદેહ કોષ્ઠીનો મતલબ શું થશે કે જેમાં દૈહિક અવકાશ ગેરહાજર હોય છે દૈહિક અવકાશ હોતો નથી તો આ બાહ્ય ગર્ભ સ્તર થયું બરાબર ત્યાર પછી આવશે મધ્ય ગર્ભ સ્તર અને સૌથી અંદરનું અંતઃ ગર્ભ સ્તર તો કોઈ જગ્યાએ પોલાણ રહેતું નથી
માટે જો આ બાહ્ય ગર્ત આ મધ્ય અને આ અંતર કોઈ જગ્યાએ ખાલી જગ્યા રહેતી નથી, પોલાણ રહેતું નથી, તો આને આપણે સેના તરીકે ઓળખીશું? અવદેહ કોષ્ઠી. તો જ્યારે શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશ હાજર હોય તો દેહ કોષ્ઠી, અવકાશ ગેરહાજર હોય તો અદેહ કોષ્ઠી, અને જે મધ્ય સ્તર છે એમાં છૂટી છવાઈ કોથળીઓ જોવા મળે તો એને કૂટદેહ કોષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. તો દેહ કોષ્ઠની વાત કરી અને હવે છેલ્લી વાત આવે છે ખંડતા. તો ખંડતાનો મતલબ થાય શરીરના ઉપર રહેલા ખંડો. તો કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જેમાં શરીર અંદર અને બહાર બંને બાજુએથી ખંડીય રચના ધરાવે છે, સરખા ખંડ ધરાવે. ધારો કે અળસિયું લઈએ આપણે, તો અળસિયાને બહારથી તમે જુઓ તો તમને એના શરીર ઉપર ખંડ જોવા મળશે. અળસિયું જે છે, આજનું અળસિયું હોય તો એના શરીર ઉપર આ રીતના ખંડ હોય, બરાબર. બહારથી તમને 100 થી 120 જેટલા ખંડ જોવા મળશે, અને જો એને કાપવામાં આવે અને અંદરની તરફ જોઈએ તો શરીરની અંદર પણ આપણને એટલા જ ખંડ જોવા મળશે. તો આને આપણે સમખંડતા કહીએ છીએ, કે શરીરની બહાર અને અંદર બંને બાજુએ આપણને ખંડ જોવા મળશે. જ્યારે તમે વંદો જુઓ તો વંદામાં તમને બહારથી ખંડ નહીં જોવા મળે, પણ જો એને કાપીશું તો એના શરીરમાં આપણને ખંડ જોવા મળે છે. તો ટૂંકમાં આ ખંડતા અથવા તો ખંડીય રચના એની વાત કરી. હવે આપણે જે બધા લક્ષણો જોવાના છે આના જ આધારે આપણે જોઈશું જે આગળ વાત કરીશું.